હેલો મિત્રો નમસ્કાર બનાસકાંઠા લોકસભા સીટ તેની વાત કરવી છે દીકરી જીતી રહી છે શું સોધરી સમાજે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે શું બનાસકાંઠા લોકસભા સીટ પર શંકર સોધરીનું ગણિત છે એ ઉલટું પડી રહ્યું છે શું બનાસકાંઠા લોકસભા સીટ પર થરાદ વાવ ધાનેરા દાતીયવાડા ડીસાને પાલનપુરમાં કોણ લીડ કાઢી રહ્યું છે શું સોધરી સમાજે ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસને જીતાડવા માટે મદદ કરી છે કે કેમ આ દરેક વાતની વિગતે ચર્ચા કરવી છે તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની શરૂઆત કરીએ બનાસકાંઠા લોકસભા સીટ પર

તો શું એ ત્રણ લાખ અડસઠ હજાર મતની લીડ છે એ જીતવા માટે તોડી શકશે કે કેમ એ દરેક વાતની ચર્ચા કરવી છે સ્થાનિક વિશ્લેષકોનું શું માનવું છે જે વર્ષોતા બનાસકાંઠાની ચૂંટણી છે જોતા આવે છે ક્યાં વિસ્તારમાં ક્યાં સમાજનું પ્રભુત્વ છે ધાનેરા હોય દાતા હોય પાલનપુર હોય વાવ હોય કે થરાદ હોય એ દરેક જગ્યા પર ક્યાં સમાજનું પ્રભુત્વ છે અને કોંગ્રેસ લીડ કાઢે છે કે ભારતીય જનતા પાર્ટી લીડ કાઢે છે એ પત્રકારો શું કહી રહ્યા છે તેની વાત આપણે આગળ કરવી છે બનાસકાંઠા લોકસભા સીટ પર સૌથી વધારે મતદાન ઠાકોર સમાજનું છે બાદમાં સમાજનું આવે છે બનાસકાંઠા લોકસભા સીટ પર ઇતિહાસમાં પહેલી વાર ઠાકોર સમાજને ટિકિટ મળી છે આ લડતા હોય છે પરંતુ મુખ્ય જે પાર્ટીઓ છે તેમાંથી અત્યાર સુધી ઠાકોર સમાજને ટિકિટ મળી નથી પ્રથમ વખત કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છે જે લડી રહ્યા છે એટલે ઠાકોર સમાજમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન પણ ઠાકોર સમાજના વિસ્તારમાં બમ્પર થયું છે અને સામે સોધરી સમાજમાં તો થયું જ છે પરંતુ આગળ એ બી વાત કરવી છે કે સમાજ પણ કોંગ્રેસની સાથે છે જોવા મળી રહ્યો છે અને સોધરી સમાજના છે છે બે ભાગ દેશી સોધરીઓ અને મારવાડી સોધરીઓ છે જે દેશી સોધરીઓ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે મારવાડી સોધરીઓ છે બનાસકાંઠા વિસ્તારમાં તે કોંગ્રેસ તરફ તેનું વલણ છે એ રહેતું આવ્યું છે અગાઉની ચૂંટણીઓમાં સૌ પ્રથમ આપણે થરાદ મત વિસ્તારની વાત કરવી છે જ્યાં ચોધરી સમાજના ખૂબ વધારે મતો છે રાજપૂત અને રબારી સમાજ સમાજના પણ છે પરંતુ ચૌધરી સમાજના છે સૌથી વધારે છે છે તો એ થરાદમાં મારવાડી ચૌધરી પણ છે અને દેશી ચૌધરી પણ છે તો એ મારવાડી ચૌધરી છે એ થરાદ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ તરફ રહ્યા છે રાજપૂત સમાજ પણ કોંગ્રેસ તરફ રહ્યો છે અને ઠાકોર સમાજ તો કોંગ્રેસ તરફ જ રહેવાનો છે ગેનીબેન બેન ઠાકોરના કારણે અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય છે એ શંકરભાઈ સોધરી છે એવું કહેવાય છે કે શંકરભાઈ સોધરીએ રેખાબેન સોધરીની ટિકિટ લાવ્યા છે અને થરાદ વિસ્તારમાંથી જે અગાઉ લોકસભાના ચાલુ સાંસદ હતા પરબતભાઈ પટેલ એ પણ થરાદ વિસ્તારમાંથી આવે છે તો જે એ થરાદ વિસ્તારમાં સોધરી સમાજ છે જે પરબત પટેલનો ખેમો છે જેને ટિકિટ કપાણી છે અને શંકર સોધરીના કહેવાથી એવું ત્યાંના સ્થાનિક લોકોને સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે રેખાબેન સોધરીને ટિકિટ અપાવી છે તો પરબતભાઈ પટેલનું જૂથ છે એ નારાજ ચાલી રહ્યું છે હવે થરાદ મત વિસ્તારમાં શું સોધરી સમાજના બે ભાગ પડ્યા છે કે કે સમાજ છે 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 એ ભાજપ જ ગયો સ્થાનિક એવું માનવું થરાદ મત વિસ્તારમાં મારવાડી જે સોધરીઓ તે કોંગ્રેસ તરફ રહ્યા છે તો સોધરી સમાજના પણ બે ફાટા પડ્યા છે અને જયારે પરબત પટેલનું જૂથ પણ ક્યાંક છે વોટિંગ કરવા નથી ગયું અને અમુક લોકો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પણ મતદાન કર્યું છે આગળ હવે વાવ મત વિસ્તારની વાત કરવી છે જ્યાંથી ગેનીબેન ઠાકોર છે એ ચાલુ ધારાસભ્ય છે અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર સત્તરમાં શંકર સૌધરીને ગેનીબેન ઠાકોર છે એ વાવ વિધાનસભા ચૂંટણીમાં છે એ સામ સામે થયા હતા અને ગેનીબેન ઠાકોર છે ખૂબ સારા મતે છે એ સૂંટાયા હતા અને બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં શંકર સૌધરી એ છે વાવ છોડીને થરાદ વિધાનસભાની સીટ પર છે એ જવું પડ્યું હતું એટલે વાવ

રાજપૂત અને રબારી સમાજ છે કોંગ્રેસ તરફ રહ્યો છે અને સોધરી સમાજમાં પણ ક્યાંક ફાટા પડ્યા છે એવા સમાચાર છે 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 એ મળી રહ્યા આગળ હવે દિયોદર અને મત વિસ્તારની વાત કરવી જ્યાં સૌથી વધારે મતદારો રબારી સમાજ અને ઠાકોર સમાજના છે તો આ મત વિસ્તારમાં પણ કોંગ્રેસને અને ગેનીબેન ઠાકોરને છે એ લીડ મળવાની શક્યતા છે ત્યાંના પત્રકારો છે એ જણાવી રહ્યા છે તેની સામે ધાનેરામાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ સારું રહ્યું છે અને ત્યાં કોંગ્રેસને છે પાસળ છોડીને ભારતીય જનતા પાર્ટી છે ધાનેરા મત વિસ્તારમાં છે લીડ કાઢતી નજરે પડી રહી છે આગળ દાંતીવાડા મત વિસ્તારની વાત કરવી છે જ્યાં ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજનું મતદાન વધારે છે તો પરશુત્તમભાઈ રૂપાળાનો જે વિવાદ હતો ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બી તો તેની અસર છે દાંતીવાડાના ક્ષત્રિય સમાજમાં પણ નજરે પડ્યો છે ક્ષત્રિય સમાજે ભાજપની વિરુદ્ધમાં જે મતદાન કર્યું છે એવા સ્થાનિક પત્રકારો છે માની રહ્યા છે તો દાંતીવાડા મત વિસ્તારમાં પણ ઠાકોર અને ક્ષત્રિય સમાશે કોંગ્રેસ તરફ રહ્યો છે તેવું અનુમાન છે ત્યાંના સ્થાનિક પત્રકારો છે એ જણાવી રહ્યા છે જ્યારે આગળ આપણે ડીસા મત વિસ્તારની વાત કરવી છે જ્યાં માળી સમાજનું ખૂબ વધારે મતદાન છે તો એ માળી સમાજે ભારતીય જનતા પાર્ટી સાથે છે એ રહેતો આવ્યો છે એટલે ડીસા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી છે એ લીડ કાઢી શકે તેવું અનુમાન છે ત્યાંના પત્રકારો છે એ લગાવી રહ્યા છે આગળ પાલનપુર મત વિસ્તારની વાત કરવી છે પાલનપુરમાં છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટીના મતદારો છે એ મતદાન કરવા માટે પહોંચ્યા નથી આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યું નથી પરંતુ નારાજગી દેખાણી છે મતદારો મત દેવા માટે મત બૂથે છે એ પહોંચ્યા નથી એટલે પાલનપુર સિટીમાં ભારતીય જનતા પાર્ટી છે એ લીડ કાઢતી હોય છે જેવી જોવે એવી લીડ છે એ પાલનપુર સિટીમાંથી ન નીકળે એવું અનુમાન છે એ પત્રકારો લગાવી રહ્યા છે જયારે પાલનપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે તો પાલનપુર આસપાસના ગામડાઓમાં છે એ ગેની બેન છે એ ચાલ્યા છે કે કોંગ્રેસ છે એ ચાલ્યું છે કોંગ્રેસ છે પાલનપુરના ગામડામાં છે લીડ કાઢશે એવું પત્રકારો છે એ માની રહ્યા છે આગળ આપણે દાતા મત વિસ્તારની વાત કરવી છે જ્યાં ઠાકોર સમાજ દરબાર સમાજ મુસ્લિમ સમાજ આદિવાસી સમાજના સૌથી વધારે મુસ્લિમ સમાજ છે આદિવાસી વિસ્તાર છે અને ઠાકોર સમાજ છે અને રાજપૂત સમાજ પણ આ ચૂંટણીમાં જે ગેનીબેન ઠાકોરની સાથે જોવા મળી રહ્યો છે તો આ દાતા મત વિસ્તારમાં કોંગ્રેસને થઈ ફાયદો થતો ત્યાંના પત્રકારો છે એ જણાવી રહ્યા છે આગળ અમીરગઢ ની વાત કરવી છે અમીરગઢમાં ઠાકોર અને દરબાર સમાજના મતો છે તો ત્યાં પણ કોંગ્રેસ છે જ્યાં ક્યાં સમાજના કેટલા મતો છે અને એ જોતા ત્યાંનો માહોલ શું છે એ પત્રકારોને શું લાગી રહ્યું છે કે માહોલ કોંગ્રેસ તરફી છે કે માહોલ ભાજપ તરફી છે એ પત્રકારોએ તો સ્થાનિક લેવલે કામ કર્યું છે એટલે માહોલનો ખ્યાલ આવ્યો જ હોય કે અહીંયા ભાજપનું જોર છે કે કોંગ્રેસનું જોર છે તો એ રીતે બનાસકાંઠાના જે બી પત્રકારો છે એ આ રીતનું અનુમાન છે એ દરેક વિસ્તારનું છે છે લગાવી રહ્યા તો આ રીતે વાવ અને દાતા વિસ્તાર સુધી એ ચાલ્યા છે અને હા એક વાત છે એ ભાજપને ફાયદો કરાવી છે કે જે સિટી વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફી છે મતદાન થયું છે એવું પણ પત્રકારો માની રહ્યા છે પરંતુ ક્યાંક નારાજગી અને ક્યાંક આંતરિક જૂથવાદ પણ ભાજપને સહી નડી શકે છે અને કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે અને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર છે એ ન લડતા હોય અને ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીની લડાઈ હોય એ રીતે માહોલ છે એ જોવા મળી રહ્યો છે કેમકે ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી છે અગાઉ વિધાનસભામાં આમને સામને આવ્યા છે ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીને હાર પણ આપેલી છે અને લોકોનું એવું માનવું છે કે શંકરભાઈ ચૌધરીના કારણે જ રેખાબેન ચૌધરી જે ટિકિટ મળી છે જેનાથી પરબતભાઈ પટેલ પણ જે ચાલુ સાંસદ હતા તે પણ નારાજ ચાલી રહ્યા છે એ પણ સમાજમાંથી જ આવે છે બનાસકાંઠા લોકસભામાં બે જે મોટી મહાસભાઓ થઈ છે એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની નરેન્દ્ર મોદીની જ્યારે સભા હતી એ વિસ્તારમાં આસપાસમાં કોંગ્રેસના બેનરો સી ઉતારી લેવામાં આવ્યા હતા ત્યારે પણ એ મુદ્દો ખૂબ ચગ્યો હતો અને એની અસર છે એ મતદાન પર પડી છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા કોઈ નેતા જે વિસ્તારમાંથી આવતો હોય એ રસ્તા પરથી છે કોંગ્રેસના બેનરો શા માટે ઉતારી લેવામાં આવે કેમ કે દરેક લોકોને પ્રસાર કરવાનો છે અધિકાર છે ભારતીય જનતા પાર્ટી પણ બેનર લગાડે છે તો કોંગ્રેસ પણ બેનર લગાડતી હોય છે દરેક છે એ પ્રસાર કરતા હોય છે પોતપોતાની રીતે પણ નરેન્દ્ર મોદીની જયારે સભા થઈ ત્યારે એ વિસ્તારની આસપાસમાં કોંગ્રેસના જે બેનરો હતા તેને ઉતારી લેવામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદીની જયારે સભા થઈ એમાં જે પહેલા જેવો ઉત્સાહ છે એ પત્રકારોને છે લાગ્યો નથી જ્યારે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીની જયારે સભા થઈ તેમાં લાખો લોકો કે લાખો જનમેદની છે એ જોવા મળી છે એટલે આ પણ એક મેસેજ આપે છે કે નરેન્દ્ર મોદીની સભામાં લોકોમાં ઉત્સાહ નથી અને લોકોને કઈ રીતે લાવતો હોય એ તમને ખ્યાલ જ છે જે પાર્ટી સત્તામાં હોય એ પાર્ટીના જે બી કાર્યકર્તાઓ છે એને કંઈ જવાબદારી આપવામાં આવે છે ને જ્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રિયંકા ગાંધી છે એ બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં છે ગેનીબેન ઠાકોર માટે પ્રસાર કરવા માટે સભા કરવા માટે આવે છે તો લોકો લાખોની સંખ્યામાં છે જોડાય છે જે પાર્ટી સત્તામાં હોય એ પાર્ટી છે એ લાખો કે કરોડો રૂપિયાના ખર્ચા છે એ કરતી હોય છે પરંતુ જે પાર્ટી સત્તામાં નથી એ પાર્ટી છે એ પબ્લિકને ભેગી કરવામાં કેટલો બધો ખર્ચો ન કરી શકતી હોય એ સ્વાભાવિક છે છતાં પણ પ્રિયંકા ગાંધીની સભામાં છે લાખોની જનમેદની છે એ જોવા મળી હતી અને બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી જોવા મળી છે શંકર ચૌધરીની સામે પણ નારાજગી જોવા મળી છે જે બી બનાસકાંઠામાં તેનું સહકારી ક્ષેત્રે જે આધિપત્ય છે જે ડેરીમાં તેની ભૂમિકા છે તેનાથી ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથવાદ છે એ જોવા મળ્યો છે શંકર ચૌધરી મૂળ પાટણના છે બનાસકાંઠાની થરાદ સીટ પરથી લડે છે ધારાસભ્ય છે પરંતુ મૂળ તો એ બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર નક્કી કરે એને ટિકિટ મળે તેનાથી પરબતભાઈ પટેલ જે ચૌધરી સમાજમાંથી જ આવે છે તે પણ ક્યાંક નારાજ થયા હતા તેના કારણે ચૌધરી સમાજના મતો પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં છે

પણ લોકો તરફથી એ જ નામ આવતું હતું રેખાબેન સોધરીને છે એ લોકો ઓળખતા ન હતા આ મોદીને ઓળખે શંકર સોધરીને છે એ લોકો ઓળખતા હતા પરંતુ રેખાબેન સોધરી એજ્યુકેટેડ હતા પરંતુ ગેનીબેન ઠાકોર ભલે અભ્યાસમાં છે એ કાચા હતા પરંતુ રાજનીતિમાં અને પ્રસારમાં છે એને કંઈ કાશું કાપવા દીધું નથી કેમ કે મામેરામાં મત માંગ્યા છે લાજ કાઢીને છે એ સ્પીચ આપતા જોવા મળ્યા છે કોંગ્રેસની સભામાં એ રડતા પણ નજરે પડ્યા છે એટલે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર કે ભાઈ ગેનીબેન ઠાકોરની જ આખી બનાસકાંઠા લોકસભામાં જે થઈ છે ત્યારે રેખાબેન ચૌધરીની એટલી બધી થઈ નથી હા ભારતીય જનતા પાર્ટીના કારણે કે મોદીના કારણે એને મત મળ્યા છે પરંતુ પોતાના નામે રેખાબેન ચૌધરીને છે એ ખૂબ ઓછા મત છે એ મળવાનું અનુમાન છે એ પત્રકારો લગાવી રહ્યા છે જ્યારે ગેનીબેન ઠાકોર છે તેને કોંગ્રેસ પાર્ટી પાર્ટીકર્તા વધારે પોતાના દમ પર મત લાવ્યા છે એવું પત્રકારો છે એ માની રહ્યા છે અને ઠાકોર સમાજમાં પણ ઉત્સાહ હતો ઠાકોર સમાજને છે ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ છે એ બનાસકાંઠા લોકસભા સીટ પર ટિકિટ આપી હતી અને બનાસકાંઠા લોકસભા સીટ પર સૌથી વધારે મતદાન ઠાકોર સમાજનું છે અને ઠાકોર સમાજને જ ટિકિટ અત્યાર સુધી ઇતિહાસમાં છે એ મળી નથી તો પહેલી વખત ટિકિટ મળી છે ઠાકોર સમાજમાં ઉત્સાહ છે ઉમેદવાર પણ ખૂબ તાકાતવર છે તો દરેક વાત પર તમારું શું માનવું છે તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ વોક્સમાં છે એ રજૂ કરજો આ જે બી આપણે વાતચીત કરી છે બનાસકાંઠાના દરેક વિસ્તારમાં ક્યાં સમાજનું કેટલું પ્રભુત્વ છે અને ક્યાં વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી લીડ કાઢે છે ક્યાં મત વિસ્તારમાં ઠાકોર સમાજ કે ગેનીબેન ઠાકોર કે કોંગ્રેસ છે એ લીડ કાઢે છે એ દરેક ત્યાંના સ્થાનિક પત્રકારોનું એનાલિસિસ તમારે વાંચવું હોય તો દીકશિક્ષનમાં ગુજ્જુ સ્ટોરી ની આપણી વેબસાઇટ છે તેમાં પણ તમે વાંચી શકો છો સ્ક્રીનશોટ પાડી અને એ એનાલિસિસ છે ત્યાંના પત્રકારોનું છે એ જોઈ શકો છો એક વખત જરૂર વેબસાઇટમાં વિઝિટ કરીજો અન્ય જે બી સીટો છે તેનું પણ એનાલિસિસ આવે છે જામનગરમાં સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્રમાં શું માહોલ છે તે પણ તમને માહિતી એ વેબસાઇટમાં છે એ મળી રહેશે તો આજના આ પૂરા એનાલિસિસમાં તમારું શું માનવું છે તમારા વિચારો છે એ જરૂર કોમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડિયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ